तो आ तमामनी वच्चे टीवी 9 ना अहेवाल बाद तंत्र सजाग थयु छे। पोलीस अने पालिका द्वारा हीरा बजारो बंद कराया छे। सूरत थी आ समाचार। सूरत ना हीरा बजारो मा ऑफिस अने कारखाना बंद करवामा आव्या छे। पोलीस द्वारा माइक मा जाहेरात करी लोकोने बंद करवा अपील कराई। सूरत मा बपोर बाद मिनी लॉकडाउन जेवी स्थिति जोवा मळशे। वराछा मिनी बजार, महिधरपुरा हीरा बजार अने कतारगाम नंदू डोसी नी वाड़ी मा बंद करायु छे। संवाददाता बलदेव जोड़ाई गया छे। बलदेव, खास तो टीवी 9 ना अहेवाल नी असर थई छे। टीवी 9 मा आ अहेवाल प्रसारित थया बाद हवे तंत्र जाग्यु छे, दुकानो बंद करावडावी छे। શિવાની, જે રીતે કહી શકાય છે કે ગઈકાલે ગુજરાતના મુખ્યમંત્રી અજય વિજયભાઈ તરફથી જે રીતે આદેશ કરવામાં આવ્યો છે કે 7 થી 8 દિવસ સુધી લોકોએ પોતાની રીતે સ્વૈચ્છિક જે બજારો છે, મોટા માર્કેટો બંધ રાખવા માટે અપીલ કરી છે। તે દરમિયાન ગઈકાલે સુરત ટેક્સટાઇલના જે પોસ્ટાના આગેવાનો તરફથી સુરત ટેક્સટાઇલ માર્કેટ બંધ કરવા માટે આદેશ કર્યો હતો। ત્યારબાદ સુરતના અલગ અલગ જે હીરા બજાર છે તેની અંદર લોકો મોટા પ્રમાણમાં જે હીરા બજાર અને કારખાના જે ચાલુ હતા, ત્યારબાદ ટીવી 9 તરફથી જે રીતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે મોટી સંખ્યામાં લોકોની હાજરી છે, જે બાજુ જે મોટા માર્કેટો છે તે બંધ છે, તો છતાં પણ હીરા બજાર બંધ નથી। લોકોમાં રોજ જોવા મળી રહેતા ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓમાં કહેવું હતું કે અમારા જે માર્કેટ છે તે બંધ રાખવામાં આવે છે, બીજા માર્કેટ કેમ નહીં। ત્યારબાદ કહી શકાય છે સુરત મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર તરફથી સુરતના હીરા બજાર, કહી શકાય છે મેધપુરા હીરા બજાર છે, મિની બજાર છે અને કતરગામમાં નંદુ ડોસીની વાડીના જે હીરા બજાર છે બંધ કરવા માટેની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કે લોકોએ આજે આ તમામ હીરા બજાર છે અને પોતાની જે દુકાનો છે તે બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। બિલકુલ, તો ટીવી 9 એ હીરા બજાર ખુલ્લા હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ પોલીસ અને સ્થાનિક તંત્ર જાગ્યું અને પછી લોકોને અપીલ કરી, માઇક ઉપર એનાઉન્સમેન્ટ કરીને હીરા બજારમાં આવેલી જે દુકાનો છે તે બંધ કરાવડાવી।